ગ્રુપ ટ્યુશન, હું રવિ પટેલ, લક્ષ ગ્રુપ ટ્યુશનમાં તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ધોરણ 10, તેની અંદર સંભાવના ચેપ્ટર વિડીયો નંબર 12 આપણે બનાવી રહ્યા છીએ અત્યારે. અને વિડીયો 11 ના જોયો હોય તો જોઈ લેજો. બાકીના ઉદાહરણ નંબર 8 પેજ નંબર 264 ઉપર આ દાખલો આપેલો છે. પ્રશ્ન હું વાંચું છું મિત્રો, એકવાર જોઈ લેજો. એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લકોટી છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લકોટી પસંદ કરવામાં આવે તો તે સફેદ, ભૂરી અને લાલ હોય તે ઘટનાની સંભાવના આપણને શોધવાની કઈ છે? તો અહીંયા હું ધારી લઉં છું, પહેલાં તો આપણે n બરાબર કુલ લકોટી કેટલી છે, તો કે 3 ભૂરી છે, 2 સફેદ છે અને 4 લાલ, એટલે કે કુલ કેટલી છે? 9. ત્યારબાદ મેં લખ્યું છે કે પસંદ કરેલી લકોટી સફેદ હોય તે ઘટનાને મેં શું ધાર્યું છે? W. તો શું લખવાનું? P(W)(m)/n. નીચે કેટલા લખવાના? કુલ. ત્યારબાદ પસંદ કરેલી લકોટી ભૂરી હોય તે ઘટનાને મેં શું ધાર્યું છે? B. તો આપણે B લખવાનું. m/n. નીચે કેટલા લખવાના? 9. ત્યારબાદ પસંદ કરેલી લકોટી લાલ હોય તો આપણે શું ધારવાનું છે? R ધાર્યું છે. તો m/n. કુલ કેટલા? 9. તો આટલું તો મિત્રો દરેકની અંદર કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો કે છે પસંદ કરેલી લકોટી કેવી છે? સફેદ. તો સફેદ કેટલી છે? 2. તો 2/9 આનો જવાબ હશે. આટલું સરળ છે. ત્યારબાદ આપણને શું લખ્યું છે કે ભૂરી હોય તો ભૂરી કેટલી છે? 3. તો 3ના અવયવ એટલે કે ભાગાકાર ચાલી શકે છે 3×9 વડે. તો 3 ગયા 3 ગયા એટલે 1/3 આનો જવાબ હશે. ત્યારબાદ લાલ, તો લાલ કેટલી છે? 4. તો 4/9 જવાબ હશે. આગળ આનો 4ના અડધા થાય પણ 9ના થતા નથી, માટે આગળ આ દાખલો સોલ્વ આગળ આટલે જ આપણો જવાબ પતી જાય, આગળ કરી શકાય નહીં. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જે લોકો ટ્યુશન નથી રાખી શકતા એમને અવશ્ય શેર કરો જેથી ઘરે બેઠા ફ્રીમાં ભણી શકે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો જોવા બદલ. આભાર તમારો.